गुड मॉर्निंग एवरीवन, केम छो तमे बधा? मित्रों, गया लेक्चर नी अंदर आपणे यूनिट टू एनो बीजो भाग जोयो हतो। बीजो भाग नी चर्चा आपणे फरीवार करी लईए, टूंकमां समझी लईए कि एमां आपणे शुं समझ्या हता। એમાં વાત કરી હતી કે સોનિયા એ ડોક્ટર શર્માના ક્લિનિકમાં જાય છે। ડોક્ટર શર્મા પહેલા તો એનો દુખાવો વિશે પૂછે છે, ત્યારબાદ એનો દુખાવો ઓછો થઈ ગયો હતો એટલે આગળ જે ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટ એને શરૂ કરી, અને જે ભાગમાં જે દાઢમાં પોલાણ હતું એ પોલાણને પહેલા તો સાફ કર્યું, અને એક વ્હાઇટ સબસ્ટન્સ હોય છે એક વ્હાઇટ સબસ્ટન્સ સફેદ પદાર્થ એની અંદર પોર્યું, જેથી કરીને જે પોલાણ પડ્યું હતું એ પોલાણ ભરાઈ ગયું। હવે એ દિવસે ડોક્ટર શર્માને સોનિયા એક છેલ્લી પેશન્ટ હતી, બીજા કોઈ પેશન્ટ હતા નહીં, એટલે ડોક્ટર શર્માને એની સાથે વાત કરવાનો ટાઈમ મળે છે, એટલે સોનિયા એના વિશે પૂછે છે। ત્યારે ડોક્ટર શર્મા એમને પૂછે છે કે તમે કેટલી વાર બ્રશ કરો છો, કેવી રીતે કરો છો, અને એનો ઉત્તર આ ડૉક્ટર આપે છે કે આપણે જ્યારે પણ કોઈ આઈસ્ક્રીમ, ચોકલેટ્સ કે એવી કોઈ મીઠાઈ કહીએ છીએ ત્યારે દાંતમાં એના નાના નાના કણો ત્યાં ચોંટી જતા હોય છે, અને એ આપણે બ્રશ કરવાથી દૂર થતા હોય છે, એટલે કે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, અને એ પણ બ્રશને દાંતોની ઉપર નીચે ફેરવવું જોઈએ, નહીં કે સાઈડ બાય સાઈડ, અને હળવેકથી પહેરાને પણ ઘસવા જોઈએ જેથી જે ડેન્ટલ હેલ્થ છે એ જળવાઈ રહે। ત્યારબાદ દાંતની ઉપર જે અલગ અલગ પ્રકારના ત્રણ કોટ હોય છે એની વાત કરે છે, એનિમલ કોટ, અપર મોસ્ટ, ઇનર મોસ્ટ અને સેકન્ડ લેયર। તો આ ત્રણ લેયરની વાત કરવામાં આવી છે। અપર મોસ્ટ કે સૌથી બહારનું પડ છે જે ખૂબ જ સફેદ હોય છે, અને સૌથી હાર્ડ પાર્ટ તેને ગણવામાં આવે છે। ત્યાર પછી આવે છે સેકન્ડ લેયર, જેને ડેન્ટિન પણ કહેવામાં આવે છે, અને આ ડેન્ટિનનો ભાગ સ્લાઇટલી યલોઇશ પીળાશવર્તો હોય છે, અને છેલ્લો પાર્ટ છે ઇનર મોસ્ટ લેયર કે સૌથી નીચેનો, જેને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે। ત્યારબાદ ડોક્ટર દાંતના પ્રકારોની વાત કરે છે કે આપણે બે પ્રકારના દાંત હોય છે, એક દુધિયા દાંત અને બીજા કાયમી દાંત। દુધિયા દાંત છે, જેમ જેમ આપણે પુખ્ત થઈએ છીએ એમ એ દાંત પડી જાય છે, અને ત્યારબાદ કાયમી દાંત આપણા ઉગે છે। જે દુધિયા દાંત છે એની સંખ્યા 20 હોય છે, જ્યારે પરમાનન્ટ તે કાયમી દાંત છે એની સંખ્યા 32 હોય છે। અહીંયા સુધી આપણે જોઈ દઉં, હવે આગળ જોઈએ। સોનિયા, યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ, બટ ધી ઓલ આર નોટ ધ સેમ। જ્યારે ડૉક્ટર એને કહે છે કે આપણે પરમાનન્ટ ટીથની સંખ્યા છે એ 32 હોય છે, અને દરેક વ્યક્તિની અંદર આ 32ની સંખ્યામાં દાંત હોય છે, ત્યારે શૂન્ય કહે છે કે હા, મારે પણ 32 દાંત છે, પણ બધા એક સરખા નથી। તમે પણ જોશો તમારા દાંત બધા એક સરખા નહીં હોય, કોઈક નાના, કોઈક મોટા, કોઈક જાડા, તો આ બધા સેમ હોતા નથી। ડોક્ટર શર્મા સેડ ધે આર ડિફરન્ટ ઇન શેપ, એટલે કે આકાર, સાઈઝ, કદ એન્ડ ફંક્શન। ફંક્શન એટલે કાર્ય, એટલે એ કદ, આકાર અને કાર્યમાં અલગ અલગ હોય છે। ધેર આર ફોર ઇન્સિઝર, કાલે જેટલો આપણે ચાર્ટ જોયો હતો દાંતનો, એમાં જો ઇન્સિઝર આગળના જે દાંત છે એની વાત છે, તો ચાર ઇન્સિઝર હોય છે, એટલે કે જે સાઈઝમાં મોટા હોય છે, જે ચીરવા, વસ્તુને ચીરવા માટે વપરાય છે। ટુ કેનાઇન,
હવે તમે જોશો કે આ જે ચાર દાંત છે એની બાજુમાં જે દાંત છે એને કેનાઈન કહેવામાં આવે છે. ફોર પ્રીમોલર એટલે કે જે ઉપરના નીચે દાંત છે તે, એન્ડ ફોર ઓર સિક્સ મોલર અને ચારથી છ દાંત હોય છે ઇન ઈચ જો. જો એટલે કે જે જડબું છે તે, તો જડબામાં ચાર ઇન્સિઝર, બે કેનાઇન, ફોર પ્રીમોલર અને ફોર ટુ સિક્સ મોલર દરેક જડબામાં હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? હવે સોનિયાને અહીંયા એક પ્રશ્ન મનમાં આવે છે અને પૂછે છે કે શું તમને મારા મિત્રની જે દાંતની સમસ્યા છે એના વિશે પ્રશ્ન પૂછી શકું? ડોક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, અરે હા ચોક્કસ વાલી. સોનિયા પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ અ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. પહેલો શબ્દ છે ક્લાસમેટ, ક્લાસમેટ ટુ સ્લીપ ઓફ, ના પરથી સરકી જવું, અને સ્ટેરકેસ એટલે કે નિસરણી, સીડી. તો મારી એક ફ્રેન્ડ પૂજા એ સીડીઓ ઉપરથી સરકી ગઈ હતી એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર એટલે ભંગ તૂટ થવી તે. તો એના દાંત છે કેવા થઈ ગયા છે, તૂટી ગયેલા છે. તો ફ્રેક્ચર ની ચેલન જો ભાંગફૂટ જેવું અથવા તૂટી ગયું, વોટ્સ સુડી ડુ, તેને શું કરવું જોઈએ? એટલે સીડી ઉપરથી નીચે પડી ગઈ એને કારણે એના દાંત તૂટી ગયા છે, ફ્રેક્ચર થઈ ગયું છે. તો હવે એને શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા છે, વેલ સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. પહેલું તો કહે છે કે એમણે દાંતના ડોક્ટરને બતાવવું જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration. પુનરુત્થાન કરવું, આપણે જે રિપેર કરવું કહીએ છીએ તે, of the teeth with light cure composite filling material. એટલે આગળ આપણે વાત કરીએ કે એક પ્રકારનો સફેદ કલરનો એક પદાર્થ હોય છે જેનાથી કોઈ દાંતમાં પોલાણ પડી ગયું હોય, તૂટી ગયું હોય, તો એને ભરવા માટે આ કમ્પોઝિટ આ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, સી હેઝ અનઇવન એટલે ઊંચા નીચે ગ્રોથ એટલે વિકાસ. તો મારી એક બીજી મિત્ર છે ધારા, તેના જે દાંતનો વિકાસ છે એ અનઇવન એક સરખો નથી, ઊંચો નીચો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, પ્રોપરલી અન્ડરલાઈન કરજો, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, અને ગ્રોન એટલે કે વિકસી, એના દાંતનો વિકાસ યોગ્ય રીતે થયો નથી. સી ફીલ વેરી એમ્બેસ શરમ સંકોચ અનુભવ.
हरजवी सी फील वेरी एम्बेस्ड एट टाइम ते समय ते थोड़ी शरम अनुभवे एनी एनी एडवाइस फॉर तो एना माटे कोई सलाह छे तो सोनिया एनी बीजी मित्र छे धारा कि जेना दांत केवा छे अनइवन छे એટલે કે ઊંચા નીચા છે એક સરખા નથી અને એના કારણે તે ઘણીવાર શરમ અથવા સંકોચ અનુભવતી હોય છે કારણ કે આવા જે લોકો હોય છે એના દાંતને કારણે બીજા વ્યક્તિઓ એનો મજાક ઉડાડે છે એની હસી ઉડાડે છે તો એ બહાર જતા અથવા લોકોની વચ્ચે આવતા થોડીક શરમ અનુભવે છે અને એ કારણે એનો સ્વભાવ પણ થોડોક ચેન્જ થઈ જતો હોય છે એટલે કે એના માટે કોઈ રસ્તો કરો એના માટે કોઈ સલાહ કરી નો વન શુડ ફીલ એમ્બેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોડખાંપણ જે શારીરિક ખોડખાંપણ છે એના ઉપર ક્યારેય કોઈએ શરમ અનુભવવી જોઈએ નહીં હર પ્રોબ્લમ ઇઝ કોલ્ડ ક્રોડિંગ તો એની જે સમસ્યા છે એને ક્રોડિંગ ડેન્ટલની ભાષામાં ક્રોડિંગ કહેવામાં આવે છે નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લમ ઓલ્સો હા અત્યારે એના માટે એક ઉકેલ પણ છે ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ એલાઇનમેન્ટ એટલે કે એક સીધી લીટીમાં રાખવી ડૉક્ટર શર્મા એમને કહે છે કે જેને પણ આવી શારીરિક તકલીફ હોય છે એની ક્યારેય મજાક કરવી જોઈએ નહીં અને આ જે સમસ્યા છે જે દાંત ઊંચા નીચા છે એ સમસ્યાને ક્રોડી કહેવામાં આવે છે અને અત્યારના સમયની અંદર એની એ જે સમસ્યા છે જે પ્રોબ્લમ છે એનો ઉકેલ પણ છે અને એના માટે પેશન્ટે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવવાની હોય છે કે જેમાં એને એક જાતનું બ્રેસલેટ જે બ્રેસિસ હોય છે દાંત ઉપર પહેરવાનું એ પહેરવાનું હોય છે જેથી કરીને એના દાંત છે એક સરખા એલાઇનમેન્ટમાં એક સીધી લીટીમાં આવી જાય છે નેક્સ્ટ વીચ સોનિયા શુડ આઈ આસ્ક હર ટુ સી યુ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ શું હું તેને તમને મળવાનું કેવું જોઈએ ડોક્ટર શર્મા નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ ઓર્થોડોન્ટિસ્ટ એટલે એ પણ આ જે પ્રકારનું બ્રેસલેટનું કામ કરે છે જેમાં દાંત ઊંચા નીચા હોય ક્રોડીની સમસ્યા હોય એના માટે અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અલગ ડૉક્ટર હોય છે ત્યાં જવાની સલાહ આપે છે ટુ કન્સલ્ટ સલાહ સોનિયા થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન વેલ્યુએબલ એટલે કે કિંમતી સજેશન સૂચન કે તમારો જે કિંમતી સૂચનો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઇન્ડિડ ખરેખર ડેન્ટલ સાયન્સ હેઝ
एडवांस अलॉट એટલે કે અત્યારે જે ડેન્ટલ સાયન્સ છે દાંતોનું જે વિજ્ઞાન છે એ એને ખૂબ જ પ્રગતિ કરે છે અત્યારે એડવાન્સ થઈ ગયું છે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું તેને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત કરવાનું કહીશ નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ અહીંયા એક ફ્રેઝ છે ટુ ટેક અપ એટલે કે જવાબદારી લેવી હાથમાં લેવું કોઈ કાર્યને હાથમાં લેવું જવાબદારી લેવી તો હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ લેવાનું વિચારી રહી છું બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક This is very useful topic. Currently, we have to work. અમારે સાયન્સના પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું જ છે અને માટે હું વિચારું છું કે આ ખૂબ જ ઉપયોગી ટોપિક થશે ઉપયોગી ટોપિક છે ડૉક્ટર શર્મા યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ અને ડૉક્ટર શર્મા પણ કહે છે કે જો તને જરૂર હોય તો આ પ્રોજેક્ટ માટે તું મારું માર્ગદર્શન લેવા માટે અહીંયા આવી શકે છે સુનિ ઇટ્સ સો નાઇસ ઓફ ખૂબ જ સરસ વાત છે ડૉક્ટર શર્મા યુ આર વેલકમ તમારું સ્વાગત તો અહીંયા ડૉક્ટર શર્મા અને સોનિયાના જે ડાયલોગ હતા એ ડાયલોગ પરથી આપણે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતની સ્વાસ્થ્ય તો કેવી રીતે જાળવવી જોઈએ એ આપણે અહીંયા જોયું ઓકે તો આના જે આના પરથી જે ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર પણ પરીક્ષામાં પૂછાય છે બીજું કે જે ડાયલોગવાળો લેસન હોય છે જેમાં સંવાદો આવતા હોય છે કોન્વર્સેશન થતી હોય છે તો એના ઉપરથી હુ સેડ ટુ હુમ કોણ કોને કહ્યું તો એ પણ પ્રશ્ન પૂછાતો હોય છે તો એ દ્રષ્ટિએ પણ આ લેસન ખૂબ જ મહત્વનો છે એટલે એનો આ જે લેસન છે એ ખાસ તમારે વાંચવો અને તમને જે એવું લાગે કે આ સેન્ટેન્સ પરીક્ષામાં પૂછાય એવું છે ત્યાં તમારે અંડરલાઇન પણ કરતું રહેવું બરાબર ઓકે તો અહીંયા આપણો જે બીજો લેસન છે અહીંયા પૂરો કરીશું અને સ્ક્રીનશોટ પાડવાનું પણ લેજો